નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડમાં પ્રિન્ટિંગ પ્રેસના મજૂરે 20 દિવસ પહેલા રૂપિયા 7 લાખમાં પેપર કર્યું હતું લીક. આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ. સમગ્ર રાજ્યમાં હચમચાવી નાખનાર પેપર લીક કાંડમાં એટીએસની ટીમે કુલ 15 આરોપીઓની ધરપકડ કરી છે. જે તમામ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં જે જગ્યાએ પેપર પ્રિન્ટ થયા હતા તે પ્રિન્ટિંગ પ્રેસના મજૂરે રૂપિયા 7 લાખમાં મુખ્ય આરોપી પ્રદીપકુમાર નાયકને પેપર લીક કર્યું હતું અને ત્યારબાદ સંખ્યાબંધ લોકોને લાખો રૂપિયામાં પેપર વેચાયો હતો. જે કેસની તપાસ ચલાવી રહેલ એટીએસની ટીમે સોમવારે વડોદરાની કોર્ટમાં આરોપીઓને રજૂ કરી 11 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રવિવારે સવારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરાયું હતું. તાલીમાર્થીઓ વહેલી સવારે પોતાના પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા હતા અને તેમની પૂર્વ રાત્રિએ એટીએસની ટીમે ઓપરેશન પાર પાડી પેપર લીકનું રેકેટ ખુલ્લું પાડ્યું હતું. એટીએસની ટીમે વડોદરામાં ધામા નાખી સયાજીગંજની અપના હોટલમાં અપ્સરા હોટલમાં રોકાયેલ અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લઈને આવેલ પ્રદીપ નાયક સહિત 2ને ઝડપી પાડ્યા હતા. જેમની તપાસમાં વડોદરા શહેરના અટલાદરા ખાતે આવેલ સ્પર્ધાત્મક પરીક્ષાનો કોચિંગ ક્લાસ તેમજ ઓનલાઈન પરીક્ષાનું કેન્દ્ર સ્ટેકવાઇઝ થકી પેપર લીક કરવાનો ખુલાસો થયો હતો. મોડી રાત સુધી ચાલેલ ઓપરેશનને ખુલાસો થયા બાદ વહેલી સવારે પરીક્ષા રદ કરાયાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરાઈ હતી. એટીએસની ટીમે પેપર લીકના મામલે કુલ 15 આરોપીઓની ધરપકડ કરી હતી. જે તમામ આરોપીઓને સોમવારે બપોર કોર્ટમાં રજૂ કરાયા હતા અને 14 દિવસની રિમાન્ડની માગણી કરાઈ હતી. જે આરોપીઓને અને સરકારી વકીલની દલીલ વાત કરતા આરોપીઓને 11 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આજે આ પેપર લીક કાંડની અંદર કુલ 15 આરોપીઓ પકડાયેલા છે અને 15એ 15 આરોપીઓને વડોદરાની નામદાર કોર્ટની અંદર રજૂ કરવામાં આવેલા હતા. એ 15 આરોપીઓને 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવેલી હતી. નામદાર કોર્ટે તપાસ કરનાર અધિકારીની જે રિમાન્ડની અરજી છે એના કારણોને ગ્રાહ્ય રાખી અને 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડના કારણોની અંદર મુખ્યત્વે આ આખું ષડયંત્ર ગોઠવવા પાછળ કયા કયા લોકો કયા કયા આરોપીઓ આની અંદર ઇન્વોલ્વ છે, કોની પાસેથી કેટલા પૈસા લેવાના હતા, આ પેપર કેટલા રૂપિયામાં વેચવાનું હતું, કેટલા લોકોને આ પેપર આપવામાં આવેલું છે, આ તમામ હકીકતો અને આ ગુનાની અંદર ગુજરાત બહારના પણ અન્ય આરોપીઓ છે તો આ તમામ બાબતની તપાસ કરવા માટે નામદાર કોર્ટ સમક્ષ તપાસ કરનાર અધિકારીએ 14 દિવસના રિમાન્ડની માગણી કરેલી હતી અને કોર્ટે 12 દિવસના રિમાન્ડ આપ્યા છે. 10 ફેબ્રુઆરી બપોરે 3 વાગ્યા સુધીના તમામે તમામ 15એ 15 આરોપીઓના રિમાન્ડ આપ્યા છે. એક પરીક્ષાને લગતો ખૂબ જ ગંભીર મામલો છે. આ ગુનાહિત કૃત્ય કરવા માટે ક્રિમિનલ કોન્સ્પિરસી રચવામાં આવેલી હતી અને એ ક્રિમિનલ કોન્સ્પિરસીની પાછળ કયા કયા લોકો ઇન્વોલ્વ છે, આ આરોપીઓ સિવાય પણ કોઈક આમાં સામેલ છે તે બાબતની તપાસ કરવા, કેટલી રકમ આમાં સમાયેલી છે, કયા કયા લોકોને આ પેપર આપેલા છે એ તમામ બાબતની તલપરસી તપાસ કરવા માટે અને જ્યારે ગુજરાતના જે આ પરીક્ષાની અંદર જે લોકો પરીક્ષા આપવાના હતા તેઓના ભવિષ્ય સાથે ખૂબ જ મોટા પ્રમાણની અંદર ચેડા કરવાની બાબત છે ત્યારે આ તપાસ કરનાર અધિકારી આ બાબતે આગળ વધશે. આ એક ખૂબ જ ગંભીર બાબત છે. આ પ્રકારનું પેપર લીક કરી અને પોતાનો આર્થિક ફાયદો મેળવવા બાબતે આ જે ટોળકી ભેગી થઈ છે અને એક આટલું મોટું ષડયંત્ર રચ્યું છે એને નામદાર કોર્ટે પણ ગંભીર પ્રકારે લીધું છે અને મારી દલીલો સાથે નામદાર કોર્ટ સંમત થઈ છે અને 12એ 12 દિવસના રિમાન્ડ આપ્યા છે.